નમસ્કાર દર્શક મિત્રો, હું નદીમ શેખ, ENTV માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. આચાર સંહિતા પૂર્ણ થયા બાદ ગાંધીનગર જિલ્લામાં વિકાસના કામો ધમધમાટ શરૂ થઈ ગયા છે. ગાંધીનગર જિલ્લામાં આગામી દિવસોમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગોના વિકાસ કામો હાથ ધરવામાં આવશે, જેમાં ગાંધીનગર જિલ્લાના દરેક તાલુકાને 45 જેટલા માર્ગોને પાક્કા બનાવી આવનાર છે, જેમાં 7 વર્ષથી વધુ સમથળ ડામર થયા ન હોય તેવા મુખ્ય જિલ્લા માર્ગો, અન્ય જિલ્લા માર્ગો અને ગ્રામ્ય માર્ગોને રિસરફેસ કરવામાં આવશે. માર્ગોના કામથી ગ્રામ્ય વિસ્તારોનો પણ વિકાસ થશે. ગાંધીનગર જિલ્લામાં 44 જેટલા ગ્રામ્ય રસ્તાઓ માટે ખાસ મરામત સદરે 39 કરોડ 69 લાખ જેટલી માપલત રકમ ફાળવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે જે 4 માર્ગો ખાસ મરામત સદરે આવરી લેવામાં આવી છે, તેમાં મુખ્ય જિલ્લા માર્ગો 14 માર્ગો છે તો 29 માર્ગો ગ્રામ્ય માર્ગો છે. છેલ્લા 7 વર્ષથી આ માર્ગો ડામર કામ કરવામાં આવ્યા નથી. 3 જેટલા માર્ગ અન્ય જિલ્લા સાથે જોડાતા માર્ગો પણ આ કામગીરી આવરી લેવામાં આવ્યા છે. ગાંધીનગર શાખાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય જિલ્લા માર્ગો માટે ₹22 કરોડ 12 લાખ અને અન્ય જિલ્લાને જોડતા માર્ગો માટે ₹1 કરોડ 87 લાખ અને ગ્રામીણ માર્ગો માટે ₹15 કરોડ 69 લાખ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવી છે. તો સમય છે એક નાનકડા વિરામ, વિરામ બાદ ફરી મળીએ. Who says there's only one India in the world? There is one more India when you see it from a window duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India, and it's busy changing the world. We at Renault have seen the new unstoppable India. We've made a new car for it. The big, beautiful and efficient Renault Duster, made for the unstoppable Indian. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર વિગતવાર. ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 17 ફેબ્રુઆરીની યોજનારી છે. 31 બેઠકો માટે આ જંગમાં આ સાથે કુલ 116 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા નો રિપીટ થિયરીને પણ અપનાવવામાં આવી છે. તો આ વખતે જ્ઞાતિવાદ સાથે મિત્રવાદ પણ ખાસ પ્રચારમાં જોવા મળશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે. હવે તારીખ 15મીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. ગાંધીનગર તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને નો રિપીટ થિયરી અપનાવી હોવાથી બંને પક્ષોએ બળવાનો ભય ખાળવા માટે ડમી ઉમેદવારો ઊભા રાખ્યા છે. 116 ઉમેદવારોમાં કોંગ્રેસમાં 37, ભાજપના 59, બસપાના 20 અને 15 અપક્ષ મેદાનમાં છે. તાલુકા પંચાયતની 31મી બેઠકો પૈકી 4 બેઠકો પર 5-5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જેમાં શેરથા ઉનાવા ડભોડા શિહોલી મોટીની બેઠકો સમાવેશ થાય છે. 6 બેઠકો પર 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. શહેરના હાટસીમા વિસ્તાર ગ5 ખાતે તંત્ર દ્વારા ઓપન એર થિયેટર બનાવવામાં આવ્યું હતું, જેનો એ ઉદ્દેશ હતો કે નગરજનોને જાહેર કાર્યક્રમનું આયોજન કરવું હોય તો ઓપન એર થિયેટરમાં કરી શકે, જે માટે તંત્ર દ્વારા આ ઓપન એર થિયેટરમાં સ્ટેજ તેમજ લોન અને બેઠકના બાંકડા બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ફુવારા પણ નાખવામાં આવ્યા હતા. આમ આ ઓપન થિયેટરનું ઉદઘાટન કરાયું હતું. તે વખતે ફુવારા શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી નહીં કરતા હાલમાં ઓપન થિયેટરનું બિસ્માર થઈ જવા પામ્યું છે. આમ નગરજનોને જે લાભદાયી થાય તે ઓપન થિયેટર જે લાભદાયી થાય તે ઓપન એર થિયેટરની હાલત બિસ્માર બની ગઈ છે. તંત્ર દ્વારા કરોડોના ખર્ચો કરી શહેરનું મધ્યભાગે આકર્ષણ કેન્દ્ર બન્યું એવું આ ઓપન એર થિયેટર બન્યું હતું, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય આયોજન નહીં થતા આજ દિન સુધી કોઈ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું નથી, જેથી આ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ઓપન એર થિયેટરની હાલત બિસ્માર બની ગઈ છે. તો આ હતા આજના સમાચાર. ENTV RCD R News.